श्री रामकृष्ण कथामृत 62 ईश्वर दर्शनों उपाय अंतरनी प्रार्थना। रस्ता में मोतीलाल शील नू देव मंदिर आव्यू। ठाकुर मास्टर ने घणा दिवस थी कही रहा था साथे जईने आ देव मंदिर नू तलाव देखाड़वानू, निराकार ध्यान शी रीते करवू ते शीखववा माटे। ठाकुर ने खूब शर्दी थी गई छे, तो पण भक्तोनी साथे देव मंदिर जोवा माटे गाड़ी माथी उतर्या। देव मंदिर मा श्री गौरांगनी पूजा छे, संध्या ने हजी थोड़ी वार छे। ठाकुरे भक्तो साथे श्री गौरांगनी प्रतिमानी सन्मुखे जमीन पर माथुं नमावीने प्रणाम कर्या। हवे देव मंदिरना पूर्व भाग में जे तळाव छे तेने घाटे आवीने तळाव अने तेमानी माछलीओने जुए छे। त्यां कोई माछला मारतुं नहीं, खावानी चीजो नाखता वेत ज मोटा मोटा माछला टोळा बंध पाणीमां ऊपर आवीने खाय, त्यार पछी निर्भय रीते आनंदथी खेल करता करता पाणीनी अंदर फर्या करे। ठाकुर मास्टर ने कही रह्या छे, ए जुओ केवी सरस माछलीओ, आ प्रमाणे चिदानंद सागर मां आ माछलीओनी पेठे आनंदथी फराय। ठाकुर श्री रामकृष्ण आज कलकत्तामां भक्त बलरामने घेर पधार्या छे। मास्टर पासे बैठेला छे, राखाल पण छे। ठाकुरने भावनो आवेश आव्यो छे। श्री रामकृष्ण भाव आवेशमां, जुओ अंतरथी प्रभुने बोलावीए तो स्वरूपने देखी शकाय, परंतु जेटली विषय भोगनी वासना होय तेटलू ओछू थाय। मास्टर जी, आप एम कहो छो कि भूसको मारवो जोईए? श्री रामकृष्ण खुशी थी ने हा ई ते। सौ चूप बैठा छे। ठाकुर वळी पाछा वातो करे छे। श्री रामकृष्ण मास्टर ने, जुओ सौ कोई ने आत्मदर्शन थई शके। मास्टर जी, परंतु ईश्वर करता ए जेम करावे तेम थाय। कोईकने चैतन्य आपे छे तो कोईने अज्ञानी करी राख्या छे। श्री रामकृष्ण ना, ईश्वरने अंतरथी आतुर थईने प्रार्थना करवी जोईए। साचा अंतरनी होय तो ईश्वर प्रार्थना जरूर सांभळे। एक भक्त, जी हा हूँ पणु रह्यू छे एटले प्रार्थना करवी जोईए। श्री रामकृष्ण मास्टर ने, लीलानो आधार लई लईने नित्ये जवानो, जेम के पगथिया पकड़ी पकड़ीने अगाशीए पहोंचवो। नित्य दर्शन पछी नित्य थकी लीलामां आवीने रहेवानो। भक्ति भक्त लईने आ पाक्को मत। ईश्वरना विविध रूपो विविध लीलाओ छे, ईश्वर लीला, देव लीला, नर लीला, जगत लीला। ईश्वर माणस થઈને અવતાર થઈને યુગે યુગે આવે પ્રેમ ભક્તિ શીખવવાને માટે। જુઓ ને ચૈતન્ય દેવ, અવતાર દ્વારા જ ઈશ્વરનો પ્રેમ ભક્તિનું આસ્વાદન કરી શકાય। ઈશ્વરની લીલા અનંત, પરંતુ આપણે જરૂર પ્રેમની ભક્તિની, આપણે જરૂર દૂધની। દૂધ ક્યાંથી આવે? દૂધ આવે ગાયના આંચળમાંથી જ। અવતાર એ ગાયના આંચળ। ઠાકુર શું કહી રહ્યા છે?
કે હું પોતે અવતાર થઈને આવ્યો છું, મારા દર્શન કરવા એ જ ઈશ્વર દર્શન કરવા બરોબર. ચૈતન્ય દેવની વાત કરીને ઠાકુર પોતાનું જ સૂચન કરી રહ્યા છે શું? શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરના દેવાલયમાં શિવ મંદિરમાં પગથિયા ઉપર બેઠા છે. ગરમી ખૂબ પડી છે, જરાક વાર પછી સંધ્યા થવાની તૈયારી. બરફ વગેરે લઈને માસ્ટર આવ્યા છે અને ઠાકુરને પ્રણામ કરીને તેમના ચરણ પાસે શિવ મંદિરના પગથિયા પર બેઠા શ્રી રામકૃષ્ણ માસ્ટરને. મણિમલ્લિકના દીકરાનો જમાઈ આવ્યો હતો, તેણે કોઈ ચોપડીમાં વાંચ્યું છે કે ઈશ્વર એવો જ્ઞાની કે સર્વજ્ઞ લાગતો નથી, જો હોય તો જગતમાં આટલું બધું દુઃખ શા માટે, અને આ જે જીવોનું મૃત્યુ થાય છે તે તેમને એકદમ મારી નાખે તોય ચાલે, એક પછી એક કેટલું કષ્ટ દઈને મારી નાખવા શું કામ. જેણે પુસ્તક લખ્યું છે તેણે કહ્યું છે કે જો હું હોત તો આના કરતા વધુ સારી સૃષ્ટિ કરી શકત. માસ્ટર નવાઈ પામી જઈને ઠાકુરની વાત સાંભળે છે અને મૂંગા બેસી રહ્યા છે. ઠાકુર વળી પાછા વાતો કરે છે શ્રી રામકૃષ્ણ માસ્ટરને. ઈશ્વરને સમજી શકાય કે? હું ક્યારેક તેનો વિચાર કરું કે તે સારો, ક્યારેક વળી વિચારું કે નરસો. એની મહામાયાની અંદર આપણને રાખ્યા છે. ક્યારેક એ જાગૃતિ આપે, ક્યારેક એ અજ્ઞાનમાં રાખે. એકાદ વખત અજ્ઞાન ચાલ્યું જાય, ફરી પાછું ઘેરી વળે. તળાવ ઉપર ઉપર લીલથી ઢંકાઈ ગયેલું હોય, પથ્થરો ફેંકો એટલે થોડુંક પાણી દેખાઈ જાય, પણ પાછું થોડીક વાર પછી લીલ નાચતી નાચતી આવીને એ પાણીને ઢાંકી દે. જ્યાં સુધી દેહ ભાવના હોય ત્યાં સુધી સુખ દુઃખ જન્મ મૃત્યુ રોગ શોક હોય જ, એ બધા દેહના જ છે, આત્માના નહીં. દેહના મૃત્યુ પછી ભગવાન કદાચ સારી જગ્યાએ લઈ જાય, જેમ કે પ્રસવ વેદનાની પછી સંતાન પ્રાપ્તિ. આત્મજ્ઞાન થાય એટલે સુખ દુઃખ જન્મ મૃત્યુ વગેરે સ્વપ્ન જેવા લાગે. આપણે શું સમજીએ? એક શેરની લોટીમાં શું 10 શેર દૂધ સમાય? મીઠાની પૂતળી સમુદ્રની ઊંડાઈ માપવા ઉતરેલી, તે પાછી બહાર આવીને સમાચાર ક્યાંથી આપે? ઉગળી જઈને એકરૂપ થઈ જાય.